લોકડાઉનના પગલે ભોજન માટે વલખા મારી રહેલા પ્રજ્ઞાચક્ષુ દંપતીએ કોરોના સામે સાવચેતી રાખવા ઘરમાં રહેવા માટે ગીત બનાવ્યું છે. નવસારીના પ્રજ્ઞાચક્ષુ દંપતી અને તેમની નાની દીકરીને લોકડાઉનના પગલે હાલત કફોડી બની છે. તેઓને ભોજન માટે વલખા પડી રહ્યા હોવાથી આશાપુરી મંદિર પાસે બેસી હાથ ફેલાવવા મજબૂર બન્યા છે. જોકે આ પ્રજ્ઞાચક્ષુ દંપતી ટ્રેનમાં રમકડા વેચી જીવન ગુજારતા હતા. જોકે હાલ લોકડાઉનના પગલે સમગ્ર લોકો ઘરમાં જ રહ્યા છે ત્યારે કોરોનાથી બચવા માટે કેટલાક ગીતો બનાવ્યા છે. ત્યારે નવસારીના આ પ્રજ્ઞાચક્ષુ આધે કોરોનાથી સંક્રમિત ન થાય અને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરતો એક ગીત બનાવ્યું છે, જેમાં ઘર ન છોડવા માટે જણાવ્યું છે. હિતેશ વધેરા, ZSTV નવસારી. આ ગીત જેને મેં બનાવ્યું છે એ પરિસ્થિતિને કલ્પના કરીને બનાવી છે કે જે દેખતા જેમની પાસે દ્રષ્ટિ છે એ તો કંઈક ને કંઈક રીતે એમનું અલ્પ આહાર તો પણ એ મેળવી શકે અને એમની પરિસ્થિતિમાં થોડો ઘણો ઘટાડો કરી શકે. પણ હું પોતે એક દિવ્યાંગ વ્યક્તિ છું અને મારો એક પરિવાર છે, મારી પત્ની પણ એક દિવ્યાંગ છે, તો મેં વિચાર કર્યો કે આ ગીત બિલકુલ મારી વ્યથા છે અને મારી વ્યથા પર મેં આ પ્રથા બનાવી છે, જેના એક એક શબ્દ આ મારા કાને અને મારા દિલમાં લાગે છે અને એ જ રીતે પણ આપના દિલમાં અને કાનમાં ગુંજવા જોઈએ. કારણ કે જો મારી પરિસ્થિતિ જે છે એ જો આપ સમજશો તો આપને આવતા ભવિષ્યની અંદર આપ આ રીતનો વિચાર કરી શકશો અને આપના પ્રશ્નની સમસ્યાનું સમાધાન પણ કરી શકશો. મિત્રો, મારી કવિતાને સમજજો અને ધ્યાનમાં રાખજો અને સૌને સમજજો અને સૌને આપજો સાથ. શું સંદેશ આપવા માંગો છો આપ દેશને? સંદેશો એટલો આપવા માંગુ છું કે આ જે કોરોના વાયરસ જે છે એને અટકાવવો જોઈએ, એનાથી આપણે બચવા જોઈએ. એના અવનવા જે ઉપાયો આપણે ટીવી ચેનલ ઉપર કે પેપરમાં આપણે વાંચતા જ હોય છે એનું અનુકરણ અમલીકરણ આ રીતનું કરવું જોઈએ. અને ત્યાર પછી જે લોકો જે ગરીબો છે, જે રોડ પર આવી ગયા છે, તે રીતે દાખલા તરીકે હું મારું પોતાનું ઉદાહરણ આપી દઉં છું કે આજે મેં એવી પરિસ્થિતિમાં આવ્યો છું કે જે સ્વાભિમાન જીવન જીવતો હતો તેના બદલે મેં તો આજે લોકો યાની કે સમાજને આગળ મારે આજ મજબૂરીમાં હાથ લંબાવવો પડ્યો છે. એટલે મિત્રો, આપ એટલું કૃપા કરી યાદ રાખજો કે ગરીબોને પણ સહાય આપજો અને દુનિયામાં જે પણ ખૂણે ગરીબો હશે તેને આ કોરોના વાયરસથી બચવાનો ઉપાયો અને બની શકે તો જેની પાસે કંઈ જ નથી તેને માસ્કનો પ્રબંધ કરજો, જેની પાસે ધનની સંપત્તિ હશે. થેન્ક યુ.